નામ ડિંકલ રાઠોડ છે અને હું ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ટોકરખાડામાં અભ્યાસ કરું છું. મારી થીમ છે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસિસ. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે સેન્સિંગ ટેકનિક દ્વારા કૃષિ ઉત્પાદનની માત્રા તેમજ ગુણવત્તા વધારી તેને હજુ સારી રીતે આધુનિક ખેતી સાથે જોડવાનો છે, જેમાં ક્લાઉડ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને મોટી માહિતીઓ દ્વારા મોનિટરિંગ, ટ્રેકિંગ અને ઓટોમેટિક એનાલાઇઝિંગ ઓપરેશન્સ કરી શકાય છે. સ્માર્ટ ફાર્મિંગ ટેકનોલોજીસમાં ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેવી કે સેન્સર્સ જેની દ્વારા માટીની ચકાસણી, પાણી, તાપમાન અને વાતાવરણના ભેજનું સંચાલન કરી શકાય છે. ટેલિકોમ્યુનિકેશન્સ જેની દ્વારા એડવાન્સ નેટવર્કિંગ અને જીપીએસ જેવી ટેકનિક્સનો ઉપયોગ કરી શકાય છે. સેટેલાઇટ્સ એન્ડ ડ્રોન્સ જેને દ્વારા સમગ્ર ખેતરનું સતત નિરીક્ષણ કરી શકાય છે. બેનિફિટ્સ ઓફ સ્માર્ટ ફાર્મિંગ સિસ્ટમ. સ્માર્ટ ફાર્મિંગ સિસ્ટમના ઉપયોગો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, જેમાં આ આર્ડિયોનો બોર્ડ છે, આ લિક્વિડ ડિસ્પ્લે છે અને આ મોટર પંપ છે અને આ મોઇસ્ચર સેન્સર છે. જ્યારે જમીનમાં મોઇસ્ચર 40%થી ઓછું થઈ જાય ત્યારે આર્ડિયોનો બોર્ડ મોટર પંપને ચાલુ કરે છે અને પાણી છોડમાં જવાનું ચાલુ થાય છે. જ્યારે મોઇસ્ચર 90%થી વધારે થઈ જાય ત્યારે આર્ડિયોનો બોર્ડ મોટર પંપને બંધ કરી દે છે, જેને આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ. હવે ઉદાહરણ સમજ્યા બાદ આપણે બેનિફિટ્સ સમજીએ. સ્માર્ટ ફાર્મિંગ સિસ્ટમના ઉપયોગથી આપણે ખેતીને હજુ આધુનિક બનાવી શકીશું. સ્માર્ટ ફાર્મિંગના ઉપયોગથી આપણે કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરી શકીશું. સ્માર્ટ ફાર્મિંગમાં સેન્સર્સના ઉપયોગ હોવાથી જ્યારે જમીનમાં મોઇસ્ચર ઓછું હોય ત્યારે જ પાણીનો વપરાશ થતો હોવાથી તેમાં પાણીનો વપરાશ ઘણો ઓછો થાય છે અને આપણે પાણીની બચત કરી શકીએ. સ્માર્ટ ફાર્મિંગ ટેકનોલોજીસમાં ખેડૂત પ્રોડક્શન લેવલ, સનલાઇટ ઇન્ટેન્સિટી અને સોઇલ મોઇસ્ચર જેવી ઘણી બધી બાબતોનું એકસાથે નિહાળી તેમજ તેનો સંભાળ કરી શકે છે. સ્માર્ટ ફાર્મિંગ ટેકનોલોજીસ દ્વારા ખેડૂત ઘણા બધા ખેતરોને, ઘણા બધા લોકેશન્સના ખેતરોને એકસાથે નિહાળી શકે છે. આનો મુખ્ય ફાયદો છે કે એનાથી આપણે પાકની ગુણવત્તા તેમજ ઉત્પાદન વધારી આધુનિક યુગની માંગ સંતોષી શકીશું અને કૃષિ ઉદ્યોગને ઘણો ફાયદો થશે. ધન્યવાદ.